નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમ ને નો અભ્યાસ કરીશું ને એ લોકગીત છે માટે એના કરતાં કોઈ હોય તો પણ તેનું નામ ચોક્કસ હોતું નથી લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલું લોકો માટે અને લોકો થકી એટલે કે લોકો દ્વારા જ ગવાતું ગીત જેમાં તત્કાલીન સમાજનું લોકજીવનનું પ્રતિબિંબ ઝીલાયેલું જોવા મળે છે લોકગીતમાં સમગ્ર પ્રજાસમૂહની ભાવનાઓનું નિરૂપણ થતું હોય છે આ લોકગીતમાં હરિને પોતાના ઘરે પધારવા માટેનું ભાવાત્મક નિમંત્રણ છે હરિ પોતાના ઘરે પધારે તો તેમના માટે કેવી કેવી સુંદર આગતા સ્વાગતા કરશે એનું વિગતસભર વર્ણન છે હરિના આગમનથી લઈને તેમની દૈનિક ક્રિયાઓ હોંશપૂર્વક કરવાનો ભક્તનો મનોરથ છે એની ઈચ્છા છે આ સગળું કરવામાં હૃદયનો ઉમડકો અનુભવાય છે પ્રભુ તરફનો પ્રેમ અને સત્કારનો આનંદ આ લોકગીતમાં રજૂ થયો છે કાવ્યની સમજૂતી આ મુજબ છે શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણીએ વેરું ફૂલ ઘરે આવો ને શેરી એટલે ફળ્યું સજ્જ એટલે સજીને તૈયાર કરેલું આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે હે હરી હું તમારા માટે શેરી વડાવીને સજ્જ કરું છું તૈયાર કરું છું તમે મારા ઘરે આવો ને હું આંગણામાં ફૂલ વેરું છું તમે ઘરે આવો ને ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને મેળીના મોલજ દઈશ ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને અંગણિયે વેરું ફૂલ હરી ઘરે આવો ને આ પંક્તિઓમાં ભક્ત ભગવાનને કહે છે કે હે પ્રભુ હે હરી હું તમને રહેવા માટે ઉતારા રોપે ઓરડો આપીશ તમે મારા ઘરે આવો ને મેળીનો મોલ એટલે કે મેળીનો ઓરડો જ દઈશ તમે મારા ઘરે આવો દાતણ આપીશ દાડમી ઘરે આવો ને કરેણી કાંબજ જ દઈશ હરી ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણીએ વેરું ફૂલ હરી ઘરે આવો ને દઈશ એ તટપતો શબ્દ છે જેનો અર્થ થાય દઈશ કે આપીશ આ પંક્તિઓમાં ભક્ત ભગવાનને કહે છે કે હું તમને દાડમનું દાંતણ આપીશ તમે મારા ઘરે આવો હું તમને કરેણની કામ દઈશ હે હરી હે પ્રભુ તમે મારા ઘરે આવો નાવણ આપીશ કુંડિયું ઘરે આવો ને નદીઓના નીરજ દઈશ હરિ ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણિએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે પ્રભુ હે હરિ હું તમને નહાવા માટે કુંડી આપીશ તમે મારા ઘરે આવો ને હું તમને નદીઓના નીર એના પાણી તમને નાહવા માટે આપીશ એ શુદ્ધ જળથી તમે સ્નાન કરજો નહાજો માટે તમે ઘરે આવો ને આમ આપણે સવારના જે પણ દૈનિક ક્રિયાઓ કરતા હોઈએ એ ખૂબ જ સરસ અને સારી રીતે થઈ શકે એવી રીતે ભક્ત છે એ ભગવાનને આમંત્રણ આપે છે એમાં એનો પ્રેમ અને સત્કારનો ભાવ રજૂ થયેલો દેખાય છે તે પછી એ કહે છે કે ભોજન આપીશ લાપસી ઘરે આવો ને કઢિયેલા દૂધ જ દઈશ હરી ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણિએ વેરું ફૂલ હરી ઘરે આવો ને કઢિયેલ એટલે કઢાયેલું કે ઉકાળેલું ભક્ત છે એ ભગવાનને કહે છે કે હું તમને ભોજનમાં લાપસી આપીશ તમે મારા ઘરે આવો ને હું તમને કઢિયેલા દૂધ જ દઈશ માટે હે હરી તમે મારા ઘરે આવો મુખવાસ આપીશ એલચી ઘરે આવો ને પાન બીડેલા દઈશ પચાસ હરી ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણીએ વેરું ફૂલ હરી ઘરે આવો ને મુખવાસ એટલે ભોજન પછી લેવાતો પદાર્થ જે આપણે મુખશુદ્ધિ માટે પણ વાપરીએ છીએ એલચી એટલે ઈલાયચી એક પ્રકારનો સુગંધી તેજાનો આ પંક્તિઓમાં ભક્ત ભગવાનને કહે છે કે હે હરી હું મુખવાસમાં તમને ઈલાયચી આપીશ તમે મારા ઘરે આવો ને હું તમને પચાસ પાનના બીડલા દઈશ તમે મારા ઘરે આવો ને રમત આપીશ સોગઠા ઘરે આવો ને પાસાની જોડ દઈશ હરિ ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણીએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે હરી હું તમને રમવા માટે સોગઠા આપીશ તમે ઘરે આવો ને હું તમને પાસાની જોડ જ આપીશ તમે મારા ઘરે આવો ને પોઢણ આપીશ ઢોલિયા ઘરે આવો ને હિંડોળા ખાટ જ દઈશ હરિ ઘરે આવો ને શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણીએ વેરું ફૂલ હરી ઘરે આવો ને હિંડોળા ખાટ એટલે ઝૂલવાનો હિંચકો આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે હરી હું તમને પોઢવા માટે ઢોલીઓ આપીશ તમે મારા ઘરે આવો ને હું તમને હિંડોળા ખાટ જ દઈશ તમે મારા ઘરે આવો ને મેં તમારા માટે બધી જ તૈયારીઓ કરી રાખી છે બધું સજાવી રાખ્યું છે માટે હે હરિ તમે મારા ઘરે આવો આમ આ કાવ્યમાં ભક્તની પોતાના પ્રભુ પ્રત્યેની આદર સત્કારની ભાવના અને એનો પ્રેમ સુંદર શબ્દોમાં રજૂ થયો છે અહીં આપણી હરિયાઓને કાવ્યની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડિયો સાથે આભાર